બીજાની ખટકે નહીં અને રુદિયે રીજ, એવી મઢળા વાળી માતની આવી સોનલ બીજ. જ્યાં મિત્રો પોષશુદ્ધ બીજ એટલે કે સોનલ બીજ, અને સોનલમાંની જ્યારે શતાબ્દી વર્ષ આવી રહ્યું હોય ત્યારે કહેવાય ને કે ચારણોમાં તો થનગણાટ હોય જ, પણ ચારણો સિવાય ચારણે પર અને સર્વ સમાજની અંદર સોનલ બીજની શતાબ્દી વર્ષ ઉજવવાનો મોટો બધો એમ કહેવાય ને થનગણાટ છે. અને એના ભાગરૂપે આખા એક વર્ષથી શતાબ્દી વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે, જેને અંતર્ગત અનેક કામો કરવામાં આવ્યા. કેટલા બધા તળાવો સરોવરો બનાવવામાં આવ્યા, કેટલા બધા અરણ્યો કરવામાં આવ્યા, સાથે સાથે કેટલી બધી છાત્રાલયો સ્કૂલો એ ઊભી કરવાના પ્રયત્ન કરવા. શતાબ્દી વર્ષની અંદર શુભ કહેવાય ને એવા ઘણા બધા નિયમો બનાવવામાં આવ્યા, નિયમો લેવામાં આવ્યા, એને પાર પાડવાની મહેનત કરવામાં આવ્યા. અને એ જ શતાબ્દી વર્ષ અંતર્ગત જ્યારે 11, 12 અને 13 મઢડા ખાતે ઉજવણી, એક ભવ્ય ઉજવણી થવાની છે, પણ એને અંતર્ગત ચાલતો એક કચ્છનો કાર્યક્રમ કે જેમણે ચારે ધામમાં એમ કહેવાય કે પોતાની હાજરી શતાબ્દી વર્ષ નિમિત્તે નોંધાવી હોય, અને હવે એ કાર્યક્રમને અંતિમ પડાવ તરફ એટલે કે સમાપન તરફ લઈ જતા હોય દ્વારકાધીશ પાસે, અને દ્વારકાધીશને ધ્વજારોહણ કરાવવાનું, એ ધ્વજારોહણ જે કરાવવાનું હોય એ ધજા લઈ અને ચરણના કુળ ઋષિ એવા કશ્યપ મહારાજ એ ધજા લઈ અને આજે બહેગામ પહોંચ્યા હતા. ત્યાં એનું કેવી રીતે સ્વાગત થયું, શું થયું એ આપણે જોઈએ. સાથે સાથે ત્યાંથી એ ધજા કામયધામ પહોંચી હતી, જ્યાં કામયમાના ધામે પીપળિયા ખાતે એક મોટું સુધી, અને ત્યાંથી એમ કહેવાય કે શંકરાચાર્ય ને ત્યાં દ્વારિકા પહોંચી છે. જોઈએ આપણે આ વિડીયોમાં કે કયા પ્રકારે અને કઈ રીતે આ સમાપન સમારોહની ઉજવણી થઈ રહી છે એ જોઈએ આપણે આ વિડીયોની. નમઃ નમઃ સર્વાદ મંગળાયં.